આજે બપોર પછી જામનગર શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજે તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસતા જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. કેટલીક જગ્યાએ જલભરાવ પણ જોવા મળ્યો હતો. તોફાની પવનને કારણે ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. કમોસમી વરસાદને કારણે ઉનાળામાં પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જામનગરમાં સાંજે 6-8 દરમિયાન 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. કર્ણાટકમાં કોંગ્રેસી નેતાએ બજરંગ દળ વિશે વિવાદિત નિવેદન કરતા બજરંગ દળ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આજે જામનગરમાં પણ કોંગ્રેસ કાર્યાલયો પાસે બજરંગ દળના આગેવાનો દ્વારા કોંગ્રેસના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. દિલબારાઈ, બજરંગ દળ જામનગરની અંદર જામનગર મહાનગર સુરક્ષા પ્રમુખની જવાબદારી નિભાવું છું. આપ સૌ જાણો છો કે કર્ણાટકની અંદર કોંગ્રેસના નેતા દ્વારા બજરંગ દળને એક આતંકી સંગઠન તરીકે જણાવવામાં આવ્યું છે અને PFI સાથે એની સરખામણી કરવામાં આવી છે. તો આ રીતનું વર્તન કોઈ પણ બજરંગ દળના ગ્રુપ દ્વારા સહન કરવામાં નહીં આવે, એના જ અનુલક્ષીને આજરોજ જામનગરની અંદર 3 જગ્યાએ કોંગ્રેસને પૂતળા માનીને પૂતળા દહનનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે. જેની અંદર સૌ પ્રથમ ટાઉન હોલ કોંગ્રેસના કાર્યાલયે, ત્યારબાદ લીમડા લાઈનના કોંગ્રેસના કાર્યાલયે અને ત્યારબાદ લાલ બંગલે આ કાર્યક્રમને પૂર્ણાહુતિ આપી છે. જામનગરના ભૂમાફિયા જયેશ પટેલની ક્રાઇમ સિન્ડિકેટને તોડવા માટે જયેશ પટેલ સહિત તેના કથિત સાગરીતો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં આરોપીઓ પૈકીના મુકેશ અભંગીના જામીન સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યા છે, જ્યારે અન્ય આરોપી પૂર્વ નગરસેવક અતુલ ભંડેરીની જામીન અરજી રદ કરવામાં આવી છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય હાલાર.